हेलो फ्रेंड्स, वेलकम बैक टू द इंग्लिश वीडियो लेक्चर। विद्यार्थी मित्रों, આજના વિડિયો લેક્ચરમાં આપણે પર્સનલ પ્રોનાઉન વિશે અભ્યાસ કરીશું। જો કે વિદ્યાર્થી મિત્રો, આપણે પર્સનલ પ્રોનાઉન નો એક વિડિયો લેક્ચર આપણે લીધેલો છે, બરાબર છે, જેમાં આપણે સર્વનામ કોષ્ટક કે જે સાદુ સર્વનામ કોષ્ટક છે તેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે। પણ આજે આપણે સર્વનામ કોષ્ટકમાં જે બધી વિભક્તિઓ આવે છે, જેમ કે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, પછી સંબંધ વિભક્તિ, ઇંગ્લિશમાં કહીએ તો સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, ત્યારબાદ પોઝેસિવમાં બે પ્રકાર, પોઝેસિવ એડજેક્ટિવ એન્ડ પોઝેસિવ પ્રોનાઉન, તેના વિશે આપણે આજે વિગતવાર અભ્યાસ કરીશું, બરાબર છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ। આજનો વિડિયો લેક્ચર એ સ્ટાન્ડર્ડ 6 7 8 માટે છે અને ટોપિક છે આપણો પર્સનલ પ્રોનાઉન પાર્ટ 2। પાર્ટ 2 એટલા માટે કે આપણે એક સૌથી પહેલા 6 થી 8 નો પહેલો વિડિયો લેક્ચરમાં આપણે પર્સનલ પ્રોનાઉન નો અભ્યાસ કર્યો, જેમાં આપણે માત્ર સાદા સર્વનામ આપણે જોયા હતા કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, પહેલો, બીજો, ત્રીજો। પહેલો પુરુષ એટલે બોલનાર, બીજો પુરુષ એટલે સાંભળનાર, ત્રીજો પુરુષ એટલે જેના વિશે વાત થાય તે। એમાં આઈ, વી, યુ, યુ, હી, શી, ઈટ અને તે, બરાબર છે। હવે આપણે આગળ વિભક્તિ વાળું સર્વનામ કોષ્ટકનો અભ્યાસ કરવાના છીએ આજે, બરાબર છે। તો સૌથી પહેલા આપણે કોષ્ટક બનાવીએ તો સૌથી પહેલા આપણે પર્સન જોઈએ। પર્સન એટલે પુરુષ, બરાબર છે। ત્યારબાદ આવશે સબ્જેક્ટ, SUBJECT। સબ્જેક્ટ એટલે કર્તા વિભક્તિ, એક વિભક્તિ એવી છે કે જે કર્તા વિભક્તિ તરીકે કાર્ય કરે છે, બરાબર છે। એ દરેક વિભક્તિનો અભ્યાસ પણ આપણે આજે કરવાનો છે। ત્યારબાદ છે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ વિભક્તિ, શું થાય, કર્મ વિભક્તિ, બરાબર છે। એક વિભક્તિ છે સબ્જેક્ટ છે, તો બીજી વિભક્તિ છે તે ઓબ્જેક્ટ છે। ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પોઝેસિવ, પોઝેસિવ, અને પોઝેસિવ કહેતા સંબંધ વિભક્તિ, સંબંધ વિભક્તિ। સંબંધ વિભક્તિમાં બે પ્રકાર છે, એમાં એક છે એ એડજેક્ટિવ છે, એડજેક્ટિવ કહેતા વિશેષણ, અને એક છે તે પ્રોનાઉન છે, અને પ્રોનાઉન કહેતા સર્વનામ, બરાબર છે। તો એટલી વિભક્તિનો સમાવેશ થાય છે। અને ત્યારબાદ જે એક સાથે જોઈ લઈએ રિફ્લેક્સિવ, રિફ્લેક્સિવ એટલે સ્વવાચક, રિફ્લેક્સિવ એટલે સ્વવાચક। લ્યો વિદ્યાર્થી મિત્રો, એટલી વિભક્તિનો સમાવેશ અંગ્રેજી ગ્રામરમાં થાય છે, બરાબર છે। દરેક પ્રકારની જે બધી વિભક્તિઓ છે એ અંગ્રેજી ગ્રામરમાં આવે છે। સૌથી પહેલા આપણે પર્સન, પર્સન એટલે તો કે પુરુષ, ત્યારબાદ સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા વિભક્તિ, ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કર્મ વિભક્તિ, અને આ જે પોઝેસિવ છે સંબંધ, એના બે પ્રકાર પડે છે, એમાં એક છે એ સંબંધ, સંબંધક વિશેષણ છે, અને એક છે એ સંબંધક સર્વનામ છે, એટલે એક વિશેષણનું કાર્ય કરે છે। આમ તો સંબંધક લખો છો જેથી કરીને આપણે ખ્યાલ આવશે, સંબંધક વિભક્તિ, બરાબર છે। તો એક છે વિશેષણનું કાર્ય કરે છે અને એક છે તે સર્વનામનું કાર્ય કરે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આ છે આપણું સર્વનામ કોષ્ટક, રેડી। એમાં સૌથી પહેલા પર્સનની વાત કરીએ, પુરુષ, તો પુરુષ કેટલા છે, તો કે ત્રણ છે। સૌથી પહેલું ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ, બરાબર। ત્યારબાદ સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ, ત્યારબાદ થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ, બરાબર છે। વિભક્તિઓ કેટલી છે, તો સૌથી પહેલી છે કર્તા વિભક્તિ, કર્તા વિભક્તિ, કર્તા વિભક્તિ એટલે ક્રિયાનો કરનાર હોય એને કર્તા કહેવાય, જે ક્રિયા કરે તેને કર્તા કહેવાય, કર્તા નામ કે સર્વનામ સ્વરૂપે હોઈ શકે છે। આ બધી કર્તા વિભક્તિ આવશે,
બરાબર પછી અહીંયા બધી કર્મ વિભક્તિ આવે કર્મને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહેવાય કર્મ કોને કહેવાય તો જે ક્રિયાના વિષયરૂપ હોય તેને કર્મ કહેવાય જેને અનુલક્ષીને ક્રિયા થાય તેને કર્મ કહેવાય જે ક્રિયાના લક્ષ્યરૂપ હોય તેને કર્મ કહેવાય પછી છે સંબંધક સંબંધક એટલે જે નામ પદ બીજા નામ પદ સાથે સંબંધ પ્રગટ કરે ને તેને સંબંધક વિભક્તિ કહેવાય એ સંબંધક વિભક્તિના બે પ્રકાર એક સંબંધક વિશેષણ છે તો બીજું સંબંધક સર્વનામ છે ત્યારબાદ છે રિફ્લેક્સિવ એટલે સ્વવાચક સ્વવાચક એટલે હું મારી વાત કરતો હોઉં ને બરાબર છે કે માયસેલ્ફ ઇઝ અ ટીચર હું મારી જાતે શિક્ષક છું યોર સેલ્સ આર સ્ટુડન્ટ્સ તમે તમારી જાતે વિદ્યાર્થીઓ છો જ્યારે આપણે જાતની વાત કરતા હોય અન્ય કોઈની વાત કરતા હોય ત્યારે સ્વવાચક આવે છે વિદ્યાર્થી બરાબર છે તો એ છે તો સૌથી પહેલા આપણે પર્સન જોયા ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન એટલે કે પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ બરાબર છે હવે આપણે આ બધા જે પર્સન છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એની અંદર કઈ રીતે વિભક્તિનો સમાવેશ થાય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે બરાબર છે તો ચાલો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ પર્સન ફર્સ્ટ પર્સન એટલે પહેલો પુરુષ પહેલા પુરુષમાં વિદ્યાર્થી મિત્રો આવે છે આઈ શું આવે છે આઈ અને આઈ એટલે શું થાય છે હું આઈ એટલે શું થાય છે હું બરાબર પછી આ જે આઈ છે આઈ ઈ કર્તા વિભક્તિ છે કે વિભક્તિ છે કર્તા વિભક્તિ એટલે કે આઈ છે એ કર્તાના સ્થાને આવે કર્તાના કર્તા ક્યાં આવે તો મોટા ભાગે વાક્યની શરૂઆતમાં કર્તા આવે બરાબર છે હવે આઈ છે એ કર્તા છે આઈ નું કર્મ જે છે આઈ ની કર્મ વિભક્તિ મી થાય શું થાય મી એમ ઈ મી એટલે મને થાય તો અહીંયા આઈ છે એ કર્તાના સ્થાને આવશે અને મી છે એ કર્મના સ્થાને બરાબર પછી શું છે તો હવે સંબંધની વાત કરશું તો એક સંબંધ કેવો છે વિશેષણ છે એક સંબંધ કેવો છે તો કે સર્વનામ છે જો વિશેષણ હોય ને તો અહીંયા માય આવશે એમ વાય માય માય એટલે થશે મારું માય એટલે શું થશે મારું અને જો એ સર્વનામ હોય તો અહીંયા થશે માઇન એમ આઈ એન ઈ માઇન એટલે મારું આ બંનેના અર્થ સરખા થશે બંનેના અર્થ સરખા થશે યાદ રાખજો સંબંધક વિશેષણ હોય કે સંબંધક સર્વનામ ઇંગ્લિશમાં કહીએ તો પજેસિવ પ્રોનાઉન એડજેક્ટિવ હોય અથવા પજેસિવ પ્રોનાઉન બોથ ધ મીનિંગ્સ આર સેમ બંનેના અર્થ સરખા થશે પરંતુ સ્થાનમાં તફાવત છે એક છે ને એ વિશેષણનું કાર્ય કરે છે અને એક છે ને એ સર્વનામનું કાર્ય કરે છે વિશેષણ કોને કહેવાય સામાન્ય વ્યાખ્યા ગુજરાતીમાં વિશેષણ કોને કહેવાય તો જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય બરાબર છે તો આ બધા નામના અર્થમાં વધારો કરે છે જે નામની આગળ આવે એને વિશેષણ કહેવાય તો આ બધા નામની આગળ આવશે બરાબર અને આને જે હું લખીશ એ બધા સર્વનામ હશે એટલે એ પોતે જ નામ છે સર્વનામ અને એ તો શબ્દ નામ આવી જાય સર્વનામ બરાબર એટલે આ બધા નામના સ્થાને આવશે તો એ છે તો આઈ મી માય માઇન અને હવે આવશે સ્વવાચક સ્વવાચકમાં આઈ નું થઈ જશે માયસેલ્ફ શું થઈ જશે માયસેલ્ફ અને માયસેલ્ફ કેતા મારી જાતે આઈ મી માય માય માયસેલ્ફ બરાબર ચાલો અને પછી આગળ વધીએ આ તો વાત કરી આપણે એક વચનની હજી યાદ કરો પહેલા પુરુષમાં બે આવે એક વચનમાં આઈ આવે અને બહુવચનમાં શું આવે તો કે વી આવે ડબલ્યુ ઈ વી અવિના કેટલા અર્થ થાય તો આમ તો વિના અર્થ બે થાય એક અમે થાય અને એક આપણે થાય બરાબર બે અર્થ થાય અમે કયો તો આપણે કયો ઇંગ્લિશમાં તો શું કહેવાનું વી કહેવાનું બરાબર છે હવે અમે બોલીએ અમે તો સાંભળનારનો સમાવેશ ન થાય અને આપણે બોલીએ તો સાંભળનારનો સમાવેશ થાય એટલે બે અર્થ થશે ઇંગ્લિશમાં આપણે કહીશું વી તો વી જો કર્તા તરીકે હોય તો એનું કર્મ થશે અસ યુએસ અને આ જે અસ છે અસ એનો અર્થ શું થશે તો એનો અર્થ થશે અમને અથવા આપણને શું થશે અમને અથવા આપણને અને જો સંબંધક વિશેષણ હોય તો એનું થશે અવર અને જો સર્વનામ હોય તો એનું થશે અવર્સ તો શું વિભક્તિ થઈ વી અસ અવર અને અવર્સ
અવર છે એનો અર્થ શું થાય તો અમારું અથવા આપણું બરાબર છે જેમ કે ઇન્ડિયા ઇઝ અવર કન્ટ્રી ભારત આપણો દેશ છે એમ કહો તોય ચાલે ભારત અમારો દેશ છે એમ કહો તોય ચાલે આપણે એવું ક્યાં કહીએ કે આપણે અમેરિકા અને પાકિસ્તાન વાત કરતા ત્યારે આપણે કહીએ કે ઇન્ડિયા ઇઝ અવર કન્ટ્રી તો ગુજરાતીમાં ભારત અમારો દેશ છે આપણો દેશ બે ચાલે અમારું આપણું ઇંગ્લિશમાં તો અવર થવાનું છે પછી જે અવર્સ બરાબર તો એનો અર્થ પણ એમ જ થશે અમારું અથવા આપણું અને અહીંયા સ્વવાચકમાં આવશે અવર સેલ્સ યા સેલ્સ સેલ્ફ નહીં આવે સેલ્સ આવશે શું કરવા સેલ્સ આવશે તો આ એકવચનમાં સેલ્ફ બહુવચનમાં સેલ્સ થઈ જાય કારણ કે એકવચન નામને એકવચન બહુવચનમાં નહીં મળે છે એકવચન નામને અંતે એફ કે એફ ઈ હોય તો તેના સ્થાને વી ઈ એસ મૂકવાથી એકવચન નામનું બહુવચન નામ થઈ જાય એટલે સેલ્ફ એફ આવે છે તો કે હા એની જગ્યાએ એફ કાઢનાર કોણ તો કે હા શું મૂકવાનું વી ઈ એસ એટલે એસ ઈ એલ એફ નીકળી જાય એટલે એસ ઈ એલ અને વી એસ લગાડો વી ઈ એસ એટલે સેલ્ફ નું થઈ જશે સેલ્સ મેં કહ્યું એસ ઈ એલ વી ઈ એસ બરાબર તો એ જ હવે આનો અર્થ શું થશે અમારી જાતે અથવા આપણી જાતે રેડી તો લ્યો આપણે ફર્સ્ટ પર્સન કર્યું અહીંયા પૂરું બરાબર બે વિભક્તિ જોઈ આઈ અને વી તો આઈ મી માય માઇન્ડ માયસેલ્ફ એવી રીતે આપ આમ યાદ રાખશો એટલે વધારે મજા આવશે આઈ મી માય માઇન્ડ માયસેલ્ફ વી માં વી અસ અવર અવર્સ અવર સેલ્ફ તો એ જ હવે પછી આપણે જોઈએ છીએ યુ બે માં યુ આવશે બીજો પુરુષ એકવચનમાં યુ આવે બહુવચનમાં યુ આવે એકવચનમાં યુ આવે એનો અર્થ થાય તું અથવા તમે બહુવચનમાં જે યુ આવે એનો અર્થ થાય તમે બરાબર હવે કર્મ તો યુ નું કર્મ યુધ થાય બે માં યુ જ આવશે બરાબર છે હવે અહીંયા કર્મમાં શું થાય જો કર્મ વિભક્તિ અને કર્મ વિભક્તિ એમાં ને પ્રત્યે રાખે જો મ ને અમને આપણને ને પ્રત્યે લાગે બરાબર છે અને શું થશે કે ત ને શું થશે ત ને અને તમે હોય તો ત મ ને ને પ્રત્યે લાગે પછી અહીંયા હોય યુ તો તમે છે એટલે શું થશે ત મ ને બરાબર છે ને પ્રત્યે લાગે એના પછી છે હવે આવે વિશેષણ તો અહીંયા થઈ જશે યોર શું થઈ જશે યોર એકવચન બહુવચન બે માં સેમ રહેશે જો યુ 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 યોર યોર બરાબર અહીંયા યોર નો અર્થ શું થાય તો તારું અથવા તમારું અને બહુવચનમાં પણ એ જ અર્થ થાય તમારું બરાબર એના પછી હવે પગે ગયા તો કે સર્વનામ અહીંયા આવશે યોર્સ અને અહીંયા પણ થશે યોર્સ તો અહીંયા યોર્સ છે અહીંયા અર્થ શું થશે તારું અથવા તમારું અને અહીંયા યોર્સ નો અર્થ થશે તમારું રેડી હવે પોગે આપણે સ્વવાચક તો એમાં આવશે અહીંયા યોર સેલ્ફ આવશે શું આવશે યોર સેલ્ફ યોર સેલ્ફ એટલે શું થશે તો અહીંયા થશે તારી જાતે અથવા તમારી જાતે અને જો યોર સેલ્સ હોય યોર સેલ્સ યોર સેલ્સ બરાબર છે તો શું થશે તો યોર સેલ્સ માં આવશે તમારી જાતે એ શું થશે તમારી જાતે તો લ્યો આ આપણે સેકન્ડ પર્સન ની વિભક્તિ પૂરી કરી જેમાં શું આવે તો કે યુ એકવચનમાં યુ બહુવચનમાં યુ એકવચનમાં શું આવે તો યુ યુ યોર યોર્સ યોરસેલ્ફ બહુવચનમાં શું આવે યુ યુ યોર યોર્સ અને યોરસેલ્ફ આવશે જો એકવચનમાં સેલ્ફ અને બહુવચનમાં સેલ્સ રેડી હવે પોગી આપણે થર્ડ પર્સન ત્રીજો પુરુષ પહેલો પુરુષ બોલનાર બીજો પુરુષ સાંભળનાર ત્રીજો પુરુષ જેના વિશે વાત થતી હોય તે તો થર્ડ પર્સન માં શું આવશે તો એમાં આવે એકવચન માં આવે હી શી ઇટ અને બહુવચન માં આવશે દે બરાબર હી એટલે તે પુરુષો માટે આવે શી એટલે તેની સ્ત્રીઓ માટે વપરાય ઇટ એટલે તે નિર્જીવ અને નાની અંતર જાતિ માટે વપરાય
અને તે એટલે તેવો બરાબર. ચાલો હવે આપણે બધાને વિભક્તિ લખી જે પહેલો આપણે શરૂ કરીએ હી. તો હી છે એનું કર્મ હિમ થાય. શું થાય? હિમ. હિમ એટલે તેને. મેં કીધું ને આમ બધા ને પ્રત્યે લાગે છે. મને, અમને, આપણને, તને, તમને, તેને. પછી અહીંયા આવશે હિઝ. હિઝ એટલે તેનું. અહીંયા પણ આવશે હિઝ. હિઝ એટલે તેનું. અને અહીંયા થશે હિમસેલ્ફ. શું થશે? હિમસેલ્ફ. અને હિમસેલ્ફ એટલે તેની જાતે. ખ્યાલ આવ્યો? તો હિની વિભક્તિ શું થઈ? હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ. પછી પગ્યા શી. તો શી નું કર્મ થશે હર. શું થશે? હર. હર એટલે તેણીને. અહીંયા એનું વિશેષણ પણ હર જ થશે. હર એટલે તેણી. પરંતુ સર્વનામ થશે હર્ષ. શું થશે? હર્ષ. અને હર્ષ એટલે શું થશે? તેણીનું. બરાબર. અને સ્વવાચકમાં આવશે હરસેલ્ફ. હરસેલ્ફ એટલે તેણીની જાતે. તો શું વિભક્તિ બની? તો શી, હર, હર, હર્ષ, હરસેલ્ફ. એના પછી આપણે પહોંચ્યા ઈટ. ઈટ એટલે તે કે જે નિર્જીવ અને નાન્યતર જાતિ સાથે આવે છે. તો ઈટનું થશે ઈટ અંતે. ઈટ બરાબર. ઈટ એટલે અહીંયા થશે તેને. અહીંયા ઈટ એટલે આપણે એટલે ઈટ પથ્થરની વાત નથી કરતા. અહીંયા આઈ ટી ઈટ. ઈટ એટલે તે. ઈટ એટલે તે. અહીંયા ઈટ એટલે તેને. ઈટ ઈટ. અહીંયા આવશે ઈટ્સ. શું આવશે? ઈટ્સ. ઈટ્સ એટલે તેનું. બરાબર. અહીંયા આવશે ઈટ્સ. તો પાછું અહીંયા ઈટ્સ આવ્યું એટલે પણ તેનું. ઈટ ઈટ ઈટ્સ ઈટ્સ. અને અહીંયા આવશે ઇટસેલ્ફ. ઇટસેલ્ફ એટલે તેની જાતે. રેડી. હવે આપણે પહોંચ્યા છેલ્લી વિભક્તિ છે ધ્યેય. ધ્યેય જે હોય ધ્યેય એટલે તેવો. તેની વિભક્તિ થશે કર્મ ધેમ. ટી એચ ઈ એમ. અને ધેમ એટલે થશે તેઓને. ધ્યેય ધેમ. પછી પગ્યા વિશેષણ ધ્યેય ર. ટી એચ ઈ આઈ આર. ધ્યેયર એટલે તેઓનું. અને હવે સર્વનામ. તો ધ્યેયસ. ટી એચ ઈ આઈ આર એસ. ધ્યેયસ એટલે થશે તેઓનું. અને હવે પોગી આપણે સ્વવાચક. આમાં બહુવચન છે એટલે આમાં થઈ જશે ધેમસેલ્સ. અને ધેમસેલ્સ એટલે તેઓની જાતે. જો વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે આપણે બધી જ વિભક્તિ યાદ રાખી શકીએ છીએ. બરાબર. જેમ કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. બરાબર. તો એકવચનમાં આવે યુ, બહુવચનમાં આવે વી. સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં યુ, બહુવચનમાં યુ. થર્ડ પર્સન સિંગ્યુલરમાં હી, શી, ઈટ. અને બહુવચનમાં શું આવે? ધે આવે. બરાબર છે. તો એ છે. હવે આપણે આમ આટલી વિભક્તિ યાદ રાખવાની છે. મેં કીધું એમ આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. We, us, our, ours, ourselves. You, you, your, yours, yourself. બહુવચન માં યુ છે. You, you, your, yours, yourselves. પછી હી. તો કે હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ. શી, હર, હર, મહાદેવ નહીં પણ શી, હર, હર, હર્સ, હરસેલ્ફ. પછી ઈટ માં ઈટ, ઈટ, પથ્થર નહીં, ઈટ, ઈટ, ઈટ્સ, ઈટ્સ, ઇટસેલ્ફ. ધે, ધેમ, ધેર, ધેયર્સ અને ધેમસેલ્સ. લો આ રીતે બધી વિભક્તિ છે. પણ આ એકો એક શબ્દનો તમને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. કર્તા છે એ કયા સ્થાને આવે, કર્મ કયા સ્થાને આવે, સંબંધક કયા, સંબંધક વિશેષણ કયા, સંબંધક સર્વનામ કયા સ્થાને આવે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ચાલો આપણે એક એક શબ્દ વિશે હવે વિગતવાર આપણે અભ્યાસ કરીએ. જેમાં પહેલો શબ્દ છે સબ્જેક્ટ કેસ. સબ્જેક્ટ કેસ એટલે કર્તા વિભક્તિ. બરાબર. અહીંયા કેસ એટલે આપણે કઈ પોલીસ સ્ટેશનના કેસની વાત નથી કરતા, દવાખાનાના કેસની વાત નથી કરતા. કેસ એટલે આપણે ખાલી વિભક્તિ ગણીએ છીએ. સબ્જેક્ટ કેસ એટલે કર્તા વિભક્તિ. તો પહેલો પ્રશ્ન એ થાય
કે કર્તા કોને કહેવાય? તો ક્રિયાનો કરનારને કર્તા કહેવાય. ક્રિયાનો કરનારને કર્તા કહેવાય. અથવા જે ક્રિયા કરે છે તેને કર્તા કહેવાય. જે ક્રિયા કરે ને તેને કર્તા કહેવાય. બરાબર. કર્તા નામ કે સર્વનામ સ્વરૂપે હોઈ શકે. નામ કે સર્વનામ સ્વરૂપે હોઈ શકે. બરાબર. કર્તાનું સ્થાન સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં કે ક્રિયાપદની આગળ આવે છે. લ્યો વિદ્યાર્થી મિત્રો, એટલા મુદ્દા આપણને કર્તા વિભક્તિ વિશે યાદ હોવા જોઈએ. બરાબર. સૌથી પહેલો મુદ્દો કર્તા કોને કહેવાય? ક્રિયાનો કરનારને કર્તા કહેવાય. મોહન મંદિરે જાય છે. મંદિરે કોણ જાય? મોહન. મંદિરે જવાની ક્રિયા કોણે કરી? મોહને. તો જે ક્રિયાનો કરનાર હોય એને કર્તા કહેવાય. જે ક્રિયા કરે છે એને કર્તા. બે શબ્દ એક જ છે. કર્તા નામ કે સર્વનામ સ્વરૂપે હોઈ શકે. સબ્જેક્ટ એઝ અ નાઉન ઓર પ્રોનાઉન. નામ એટલે નાઉન, સર્વનામ એટલે પ્રોનાઉન. પછી કર્તાનું સ્થાન. કર્તા વાક્યમાં આવે ક્યાં? તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, કર્તા વાક્યની શરૂઆતમાં આવે. ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં. અથવા મુખ્ય ક્રિયાપદની આગળ આવે. ક્યાં આવે? મુખ્ય ક્રિયાપદની આગળ. બરાબર છે. કાં તો વાક્યની શરૂઆતમાં આવી શકે છે અથવા ક્રિયાપદની આગળ આવે છે. ક્યાં આવી ગયું? ચાલો આપણે જોઈએ એક્ઝામ્પલ. બરાબર. મેં હમણાં કીધું તેમ મોહન ગોઝ ટુ ટેમ્પલ. તો મોહન મંદિરે જાય છે. તો મંદિરે કોણ જાય છે? તો કે મોહન. તો કર્તા શું થયો? મોહન. સબ્જેક્ટ કર્તા થયો. બરાબર. ઈ ક્યાં આવ્યો? તો કે વાક્યની શરૂઆતમાં કયો તોય ચાલે. અને ક્રિયાપદ ત્યાં ગયા. ગો ક્રિયાપદ છે, એની પહેલા છે મોહન. એમ કયો તો પણ ચાલે. રેડી? જેમ કે I saw a movie last night. મેં ગઈ રાત્રે મૂવી જોયું. તો મૂવી કોણે જોયું? તો કે ભાઈ મેં જોયું. તો આઈ મૂક્યો તો કે કર્તા થઈ. કર્તાને શું કહેવાય? તો કે સબ્જેક્ટ કહેવાય. ઈ ક્યાં છે? તો કે વાક્યની શરૂઆતમાં છે, ક્રિયાપદની આગળ છે. મોહન નામ છે, આઈ સર્વનામ છે, કર્તા નામ કે સર્વનામ સ્વરૂપે હશે. બરાબર. તો એ છે. એના પછી આપણે આગળ વધીએ તો બીજી વિભક્તિ જોઈએ અને એ છે કર્મ વિભક્તિ કહે છે અથવા તેને કર્મ કહે છે. બરાબર. અથવા જે ક્રિયાના વિષયરૂપ હોય અથવા તો લક્ષ્યરૂપ હોય તેને કર્મ કહે છે. ખ્યાલ આવી ગયો ભાઈ? કર્મ કોને કહેવાય? જેને અનુલક્ષીને ક્રિયા થાય તેને કર્મ કહેવાય. જે ક્રિયાના વિષયરૂપ હોય તેને કર્મ કહેવાય. હું ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ. તો રમવાનો વિષય શું છે? ક્રિકેટ. તો ક્રિકેટ કર્મ થયું. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. હું શિક્ષક બનવા માંગુ છું. બનવાનો વિષય શું છે? બનવાનો લક્ષ્ય શું છે? ટીચર. તો ટીચર કર્મ થાય. બરાબર. જે ક્રિયાનો વિષય હોય, જે ક્રિયાનો લક્ષ્ય હોય તેને કર્મ કહેવાય. બરાબર છે. અને કર્મ ક્યાં હોય? તો કર્મ સામાન્ય રીતે ક્રિયાપદની પછી આવે છે. બરાબર છે. જો કે વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશની મૂળ વાક્ય રચના યાદ રાખવા જેવી S+V+O આ ઇંગ્લિશની મૂળ વાક્ય રચના છે. જો S+V+O, S એટલે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા. V એટલે વર્બ, વર્બ એટલે ક્રિયા. O એટલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્તા. તો તમને ખબર પડી જાય કર્તા ક્યાં આવે, કર્મ ક્યાં. અહીંયા S છે એ કર્તા છે, સબ્જેક્ટ એટલે કર્તા, O એટલે ઓબ્જેક્ટ, કર્મ છે. રેડી? તો જો તો ભાઈ કર્તા ક્યાં છે? વાક્યની શરૂઆતમાં. હજી પૂછો કર્તા ક્યાં છે? ક્રિયાપદની આગળ.
છે કર્મ ક્યાં છે ક્રિયાપદની પાછળ તો વી ને ટાર્ગેટમાં રાખો વી એટલે વર્બ વર્બ એટલે ક્રિયાપદ વી ને ટાર્ગેટમાં રાખો વી ની પહેલા એસ વી ની પછી ઓ વી ની પહેલા સબ્જેક્ટ વી ની પછી ઓબ્જેક્ટ વી ની પહેલા કર્તા અને વી ની પહેલા કર્મ વી ની પછી કર્મ પહેલા કર્તા ક્રિયાપદની પહેલા કર્તા આવે અને ક્રિયાપદની પછી કર્મ આવે તો એ રીતે બરાબર છે હવે આપણે જોઈએ કે કર્મના એક્ઝામ્પલ જે હમણાં મેં કીધું આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમું છું તો હું શું રમું છું ક્રિકેટ શું પ્રશ્ન પૂછવાની કર્મવાળા વોટ બરાબર છે ઈ તો રમવાનો વિષય નું છે તો કે ક્રિકેટ રેડી પછી ધ ટીચર મીટ્સ હિમ શિક્ષક તેને મળે છે કોને મળે છે તો તેને મળે છે તો જો આ કર્મ છે કે નહીં કર્મ ક્રિયાપદની પછી તો હી નો આવ્યો હિમ આવ્યો જો ઈ નું હિમ હી હિમ ઇઝ હિઝ ઈ નું હિમ થાય છે એમ બરાબર છે કે નહીં તો ઈ કર્મ છે તો આવી રીતે કર્મ છે એ નામ અથવા સર્વનામ સ્વરૂપે હોઈ શકે છે વસ્તુનું નામ હોઈ શકે છે બરાબર છે તો એ છે કર્મ જે તમને વોટ અથવા જો અહીંયા મેં ક્રિકેટ છે એ મને ક્યાં પ્રશ્ન પૂછવા દે પડો વોટ થી અહીંયા હિમ છે હું થી પ્રશ્ન પૂછો વોટ એટલે શું અને હું એટલે કોને બે પ્રશ્ન પૂછવાથી આપણને કરવું પડે અહીંયા મેં છે કે અહીંયા મોહન છે કે આ પ્રશ્ન તો કે હું પ્રશ્ન પૂછું કે અહીંયા આય છે કે આ પ્રશ્ન તો કે હું પ્રશ્ન પૂછું હું એટલે શું થાય તો કે કોણ થાય બરાબર તો કરતા હું પ્રશ્ન પૂછવાથી મળે અને કર્મ વોટ અથવા હું પ્રશ્ન પૂછવાથી મળે તો એ છે એના પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો હવે આવે છે પજેસી પજેસિવ કેસ એટલે શું થાય તો કે સંબંધક વિભક્તિ થાય બરાબર છે હવે સંબંધક વિભક્તિ કોને કહેવાય તો જે નામ પદ બીજા નામ પદ સાથે સંબંધ પ્રગટ કરે સંબંધ પ્રગટ કરે તેને સંબંધક વિભક્તિ કહેવાય તેને સંબંધક વિભક્તિ કહેવાય સંબંધ પ્રગટ કરે બરાબર અને ઈ સંબંધક વિભક્તિના બે પ્રકાર એક છે ઈ સંબંધક વિશેષણ છે બરાબર છે અને બીજું શું છે તો બીજું છે ઈ સંબંધક સર્વનામ છે ઇંગ્લિશમાં બોલીએ તો એક છે પજેસિવ એડજેક્ટિવ અને એક છે પજેસિવ પ્રોનાઉન છે સંબંધક વિશેષણ શું તો જે હંમેશા નામની આગળ આવે જે હંમેશા નામની આગળ આવે નામની પહેલા કારણ કે વિશેષણ છે અને વિશેષણ હંમેશા નામની પહેલા અને એક છે સંબંધક સર્વનામ જે પોતે જ નામ હોવાથી જે પોતે જ નામ હોવાથી તેના પછી નામ આવતું નથી એના પછી નામ નો આવે બરાબર જો કે સંબંધક સર્વનામ વાક્યમાં બે જ જગ્યાએ આવી શકે સંબંધક સર્વનામ સંબંધક સર્વનામ વાક્યને અંતે અથવા શરૂઆતમાં આવે છે અથવા શરૂઆતમાં આવે છે ખ્યાલ આવી ગયો તો એક છે સંબંધક વિશેષણ જે હંમેશા નામની આગળ આવે છે એક છે સંબંધક સર્વનામ જે પોતે જ નામ હોવાથી એના પછી નામ નથી હોતું એટલે વાક્યમાં બે જ જગ્યા કાં તો વાક્યને અંતે આવે અને કાં તો વાક્યની શરૂઆતમાં આવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે ધીસ ઇઝ માય બાયસિકલ આ મારી સાયકલ છે તો સાયકલ છે કોની છે મારી છે તો સાયકલ છે શું છે નામ છે નામની પહેલા શું આવ્યું તો કે માય ઈ હું છે તો કે ઈ સંબંધક વિશેષણ છે સંબંધક વિશેષણ બરાબર છે તો નામની પહેલા આવ્યું સંબંધક વિશેષણ માય બરાબર હવે હું એમ લખું તો ધીસ બાયસિકલ ઇઝ માઇન જો થોડો ફેરફાર કર્યો અને વિભક્તિ બદલાઈ નાખી ધીસ ઇઝ માય બાયસિકલ આ સાયકલ મારી છે આ મારી સાયકલ છે અને ધીસ બાયસિકલ ઇઝ માઇન આ સાયકલ મારી છે મેં શું કર્યું માઇન ની જગ્યાએ માઇન લખવા માટે મેં માઇન ને વાક્યને અંતે લખ્યું એટલે માઇન શું છે સંબંધક સર્વનામ છે એના પછી કોઈથી નામ ન આવે મેં કીધું ને કાં તો વાક્યને અંતે આવે અને કાં તો વાક્યની શરૂઆતમાં આવે બરાબર જેમ કે અવર્સ ઇઝ અ ગ્રેટ કન્ટ્રી અવર્સ ઇઝ અ
ग्रेट कंट्री आपनो देश महान छे जो अवर्स वाक्य की शुरुआत में अवर्स आवे बराबर छे तो ई રીતે આપણે લખી શકીએ છે એક છે સંબંધક વિશેષણ છે અને એક છે સંબંધક કે માય બાયસિકલ માય સ્કૂલ અવર સ્કૂલ યોર બેગ યોર પેન હિસ પેન્સિલ હર બેગ હર પર્સ બરાબર છે એ રીતે અલગ અલગ આવી શકે છે ઇટ્સ અ હાઉસ તો એ છે એટલે એક સંબંધક વિશેષણ છે એક સંબંધક સર્વનામ છે બરાબર છે અને એ આપણે જોયું અશ્વવાચક સ્વવાચકમાં તો શું છે આપણે આપણી જાતની વાત કરીએ કીધું કે માયસેલ્ફ ઇઝ અ ટીચર તો માયસેલ્ફ એ સ્વવાચક છે તો આ બધી વિભક્તિઓ છે વિદ્યાર્થી બરાબર કર્તા વિભક્તિ છે જેને સબ્જેક્ટ કેસ કહેવાય ત્યારબાદ કર્મ વિભક્તિ છે જેને ઓબ્જેક્ટ કેસ કહેવાય ત્યારબાદ સંબંધક વિભક્તિ જેને ઇંગ્લિશમાં પજેસિવ કેસ કહેવાય એના બે પ્રકાર એક સંબંધક વિશેષણ એટલે કે પજેસિવ એડજેક્ટ એક સંબંધક સર્વનામ એટલે કે પજેસિવ પ્રોનાઉન અને એક છે રિફ્લેક્સિવ એટલે કે સ્વવાચક તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે પર્સનલ પ્રોનાઉન પાર્ટ 2 જેમાં આપણે જોયું કે કેટલા કેટલા પ્રકારની વિભક્તિઓ આવે છે થેન્ક્સ ફોર વોચિંગ